गुड आफ्टरनून स्टूडेंट्स, आपने आज आपन बताइए दौरान आठ विज्ञान ना प्रकरण सोलना त्रिज्या का आपने पिछला वीडियो लेक्चर में क्या देखी जो है तो के परावर्तन ना बेग प्रकार चुवा मरे नियमित परावर्तन अने अनियमित परावर्तन नियमित परावर्तन एक ले उप परावर्तन जो समतल लिसी अने चौक की सपाटी द्वारा था अने जहाँ परावर्तित किरणों एक विज्ञान समांतर जाता है, जरे अनियमित परावर्तन है प्रयोग परावर्तन के जो खरपचरी सपाटी द्वारा करते हैं, अने जहाँ परावर्तित किरणों एक विज्ञान समांतर जवाने बदले अस्त व्यस्त जाता है, अब अन्य परावर्तन था ये परावर्तन ना नियम हो जाए, पर मात्र सपाटी को प्रकार में फर्क होगा थी परावर्तन जुदो जुदो तत्व जोवा मळे एना ख्याल आपणे जोईए तो परप्रकाशक वस्तुओ अने स्वयं प्रकाशक वस्तुओ परप्रकाशक वस्तुओ एटले एवी वस्तुओ के जे कोई बीजाना प्रकाशथी प्रकाशित थती होय अथवा तो आपणने देखाती होय प्रकाशन बीजी कोई वस्तुना प्रकाशन परावर्तन करती होय अने आपणने प्रकाशित देखाय तो एवी वस्तु ने परप्रकाशित इल्यूमिनेटेड थिंग्स कहेवामां आवशे जेम के चंद्र सूर्य ना प्रकाश नु परावर्तन करे छे एटले आपणने देखाय छे चमक जारे स्वयं प्रकाशित ल्यूमिनस थिंग्स एटले शुं तो के एवी वस्तुओ के जे प्रकाश नु उत्सर्जन करती होय जेने पोतानो प्रकाश होय एवी वस्तुओने स्वयं प्रकाशित वस्तु कहेवामां आवे जेम के सूर्य आग्यो आग मीणबत्ती ज्योत आ बधुं आपणे जोयुं एना पछी आपणे एवुं आगळ भण्या हता के ज्यारे आपणे एक ज समतल अरीसानो उपयोग करीए छीए त्यारे त्रणना प्रतिबिंबने बदले जो तमे बे समतल अरीसानो उपयोग करो तो आपणने प्रतिबिंबमां अलग पण जुदा पण जोवा मळे આપણે હેર ડ્રેસરનું ઉદાહરણ જોયું હતું કે તમે બ્યુટિશિયનને ત્યાં અથવા તો વાળાને ત્યાં હેર કટ માટે જાઓ છો તો અરીસાની સામે તમારો આગળનો ભાગ દેખાય વાળ પાછળ કટ કરેલા હોય તો વાળ પાછળ બ્યુટિશિયન છે પાછળ બીજો અરીસો મૂકી તમારી બીજા અરીસા સામે અને આપણને કેવી હેર કટ થઈ છે એ બતાવતા હોય છે ત્યાં બે સમતલ અરીસા દ્વારા થતા પરાવર્તનનો ઉપયોગ જોવા મળે સેમ એવી રીતે પેરિસ્કોપ આપણે છઠ્ઠા ધોરણમાં ઓલરેડી ભણી ગયેલા છીએ કે જેમાં 45 અંશના ખૂણે સામસામે બે અરીસા મૂકી અને આ પેરિસ્કોપ જે જેમાં મૂકેલું હોય સબમરીન હોય અથવા તો કોઈ ટેન્ક હોય અથવા તો બંકરમાં મુકાયેલા સૈનિકો હોય એ લોકો બહારની વસ્તુઓ બહારની દુશ્મનોની હિલચાલ જોવા માટે આ પેરિસ્કોપનો ઉપયોગ કરતા હોય જેમાં બે સમતલ અરીસા સામસામે 45 અંશના ખૂણે મૂકેલા જોવા મળે એના પછી આપણે કેલિડોસ્કોપ વિશે જોયું કે જ્યારે તમે બે સમતલ અરીસાને ચોક્કસ ખૂણે મૂકો છો તો તમને એક કરતા વધારે પ્રતિબિંબ જોવા મળે અને આ સાધનને કેલિડોસ્કોપ સોરી આ સિદ્ધાંતનો ઉપયોગ કરીને જે સાધન વિકસાવવામાં આવ્યું એને કેલિડોસ્કોપ કહેવામાં આવે કેલિડોસ્કોપ કેવી રીતે બનાવવું એ પણ આપણે પદ્ધતિ જોઈ હતી કે લંબચોરસ ત્રણ સમતલ અરીસાની પટ્ટી લેવાની એની લીસી ચમકતી થાય એકબીજાને અટે એને સામસામે રહે એવી રીતે પ્રિઝમ બનાવવાનું એને કાર્ડ પેપરની કોઈ નળીમાં મૂકવાનું આ નળી પ્રિઝમ કરતાં મોટી હોવી જોઈએ અને ત્યાર પછી એક ભાગને કાણાવાળી તકતીથી નાખો અને બીજા ભાગમાં પ્રિઝમ મતલબ કે સમતલ અરીસા ઉપર એક તકતી જેના ઉપર બંગડીના ટુકડાઓ લંબે લંબે મૂકવાના અને નળી ઉપર બીજો કાચ દૂધિયો કાચ મૂકો એટલે કાચના ટુકડાઓ જે આપણે મૂક્યા છે એને મૂવમેન્ટ માટે સ્પેસ મળશે નળીના કાચે અને પ્રિઝમના કાચે અને પછી એને તમે ચોક્કસ એંગલે ફેરવશો તો તમને બંગડીના કાચ દ્વારા રચાતી જુદી જુદી ડિઝાઇન્સ જોવા મળશે જેનો ઉપયોગ ભીત ચિત્રો દોરતા કલાકારો કરે છે અથવા તો ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં કાપડ ઉપર જુદી જુદી ડિઝાઇન્સ મેળવવા માટે થતો હોય છે અથવા તો આર્ટિસ્ટ બીજા કોઈ
ઉપયોગ કરીને નવી નવી ડિઝાઇન્સ મેળવવા પ્રયત્ન કરતા હોય છે. આ કેલિડોસ્કોપનો ઉપયોગ જ્યાં બે સમતલ અરીસાને બેથી વધારે સમતલ અરીસાને ચોક્કસ ખૂણે રાખીને અનેક પ્રતિબિંબ મેળવવાના સિદ્ધાંતનો ઉપયોગ થાય અને આ સિદ્ધાંતને ગુણક પ્રતિબિંબનો સિદ્ધાંત કહેવામાં આવશે. કેલિડોસ્કોપથી માંગતી ડિઝાઇન્સનો એક લાક્ષણિકતા છે કે એકની એક પેટર્ન તમને બીજી વખત જોવા મળતી નથી. સમતલ અરીસાથી જ્યારે બે સમતલ અરીસાને ચોક્કસ ખૂણે ગોઠવો છો અને એક કરતાં વધારે પ્રતિબિંબ મેળવો છો તો એમાં ધ્યાન રાખવાનું છે કે જેમ ખૂણો ઘટતો જાય છે એમ એમ પ્રતિબિંબની સંખ્યા વધતી જાય છે. અને છેલ્લો પોઈન્ટ એવો જોઈએ તો કે સૂર્યપ્રકાશ જે સામાન્ય રીતે સફેદ રંગનો માનવામાં આવે એ એકચ્યુઅલી સાત રંગોનો બનેલો હોય છે જેનો પ્રિઝમ દ્વારા અથવા ચોમાસામાં વરસાદ પડી ગયા પછી પાણીના ટીપા દ્વારા વિભાજન થઈને આપણને સાત રંગોનો વર્ણપટ મળે છે જેને આપણે મેઘધનુષ્ય કહીએ છીએ. મતલબ કે સૂર્યપ્રકાશનું એના ઘટક રંગોમાં વિભાજિત થવાની જે ઘટના છે એને પ્રકાશનું વિભાજન ડિસ્પર્શન કહેવામાં આવે છે. અહીંયા સુધી આપણે પાર્ટ બે જોઈ લીધું છે. હવે આપણે વધી આજના વિડીયો લેક્ચરમાં તો આપણે પાંચ જ્ઞાનેન્દ્રિયોની ચર્ચા કરી. એમાંથી એક મહત્વની જ્ઞાનેન્દ્રિય આપણી આંખ, જે હવે તો ઘણું કામ કરે છે પણ સૌથી સામાન્ય ઉપયોગ છે કે જે દ્રષ્ટિની સંવેદના અનુભવે છે. મતલબ કે કોઈ પણ વસ્તુ ઉપર પ્રકાશના કિરણો પડે જે પરાવર્તિત થઈને આપણી આંખમાં પડે અને આપણને બધું દેખાય. આ દ્રષ્ટિની સંવેદના આંખ દ્વારા આપણે અનુભવીએ છીએ એટલા માટે એનું બંધારણ, એની રચના, એનું કાર્ય આ બધું આપણે ભણવું જરૂરી છે. તો આપણી આંખનો આંખનો એટલે આંશિક જ્ઞાન નથી કરતી, અંદરની વાત કરું છું. તો એ મોટા ભાગે ઓલમોસ્ટ ગોળાકાર અને આપણને બધાને ખબર છે કે આંખનો જે મેઇન પોર્શન છે એ સફેદ કલરનો છે. હું કોપચાની વાત નથી કરતી, આંખની વાત કરું છું. તો આંખનો કલર સફેદ રંગનો, જેને કોર્નિયા તરીકે ઓળખવામાં આવે અને જે આંખોને અંદરના ભાગને અકસ્માતોથી અથવા બીજા જીવજંતુઓથી ઇન્ફેક્શનથી બચાવવાનું કામ કરશે. બરાબર, એટલે સફેદ ભાગ જે કોર્નિયા તરીકે ઓળખાય, સખત હોય અને અંદરના ભાગોને અકસ્માતથી જીવજંતુથી ઇન્ફેક્શન્સથી બચાવવાનું કામ કરતા. કોર્નિયાની પાછળ ઘેરા રંગના સ્નાયુઓનો પટલ આવેલો હોય જેને આઈરિસ સ્નાયુ કહેવામાં આવે અને આ આઈરિસ સ્નાયુ છે એ આપણી કીકી નાની મોટી કરવાનું કામ કરશે. સમજાય છે? સફેદ ભાગ એટલે કોર્નિયા, બરાબર. એમાં એની પાછળ આવેલો આપણો જે ડોળો આપણે કહીએ છીએ, બરાબર, એની પાછળ આવેલું હોય છે ઘેરા રંગનું સ્નાયુનું પટલ જેને શું કહેવાનું છે, આઈરિસ. અને તમારી આંખ તમે નજીકથી જોશો તો આ જે મોટો ઘેરા રંગનું ટપકું છે, ગોળાકાર છે, એની વચ્ચે બીજું નાનકડું ટપકું દેખાશે, ગોળાકાર ભાગ દેખાશે જેને કીકી કહેવામાં આવે, બરાબર, પીપી તરીકે એને ઓળખવામાં આવે, બરાબર. તો આ કીકીને નાની મોટી કરવાનું, પ્રકાશની તીવ્રતા અનુસાર નાની મોટી કરવાનું કામ આપણા આઈરિશ સ્નાયુઓ કરશે. બીજી વાત છે કે એકચ્યુઅલી આપણી આંખ બ્લુઇશ છે કે બ્લેકિશ છે કે બ્રાઉન છે એવું આપણે બધું બોલતા હોઈએ છીએ, પણ એકચ્યુઅલી આપણી આંખને રંગ પ્રદાન કરે છે આપણો આઈરિશ. આઈરિશ સ્નાયુઓ જે રંગના હશે એ રંગની આપણી ટીકી હશે ને એ રંગની આપણી આંખ દેખાતી હશે. એટલે ટીકી નાની અથવા મોટી થઈને આપણી આંખમાં આંખને અનુકૂળ હોય એટલો જ પ્રકાશ આપે છે. હવે એના માટે એક નાનકડી પ્રવૃત્તિ આપી છે જે કરવાનું નથી, કારણ કે લેસર ટોર્ચથી કરવાનું કહેલું છે અથવા તો સાદી ટોર્ચથી કરો તો પણ એનો આંખ પાસે પ્રકાશ ખૂબ તીવ્ર આવે એટલે કરવાની નહીં.
પણ નોર્મલી તમે ડોક્ટર્સને જોયા હશે કે કોઈ બહુ બીમાર હોય અથવા તો એક્સિડન્ટ થયો હોય તો એ આંખ કરીને ટોર્ચ ફેંકતા હોય તો શું જોતા હશે તો સામાન્ય રીતે આવી કોઈ સંજોગોમાં મગજને ખાસ કરીને જ્યારે નુકસાન થયું હોય બીપીના એક્સિડન્ટથી કોઈ પણ રીતે તો કીકી પોળી થઈ છે અને જો લાંબો સમય સુધી કીકી પોળી રહે પોતાના ઓરિજિનલ સ્વરૂપમાં ન આવે તો દ્રષ્ટિ ગુમાવી શકાય આ પોસિબિલિટી હોય છે એટલે ડોક્ટર સૌથી પહેલા ટોર્ચ ફેંકીને આંખ જોવે છે એટલે આમાં પ્રવૃત્તિ એવી આવી છે કે તમારે આંખના કદનો કીકીનો અવલોકન પહેલા ઇન્ડેન્ટ કરવાનો છે અને પછી એના ઉપર ટોર્ચ ફેંકીને કીકીનો અવલોકન કરવાનો છે તો જ્યારે તમે નોર્મલ કીકી હશે પ્રકાશ ફેંક્યા વગરની કીકી હશે નોર્મલ પ્રકાશમાં તો કીકીનું કદ સામાન્ય હશે નોર્મલ હશે મોટું જોવા મળશે કમ્પેરેટિવલી પણ જ્યારે તમે ટોર્ચનો પ્રકાશ આ કીકી ઉપર ફેંકશો તો ટોર્ચનો પ્રકાશની તીવ્રતા નોર્મલ કરતા વધારે હશે એટલે કીકી આ ટોર્ચના બધા પ્રકાશને આંખમાં જવા દેશે નહીં એ પોતાના કદને નિયંત્રિત કરશે એટલે કીકી છે એ ટોર્ચનો પ્રકાશ જ્યારે ફેંકશો ત્યારે નાની થયેલી જોવા મળશે અને આ નાની કે મોટી કરવાનું કામ કોણ કરશે વચ્ચેથી જાડો હોય એવા લેન્સને વર્ગીકૃત લેન્સ કહેવામાં આવશે અને આ લેન્સ દ્વારા પ્રકાશના કિરણ નેત્ર પટલ ઉપર કેન્દ્રિત થાય એવી ગોઠવણ કરેલી હોય પણ આ લેન્સ દ્વારા વક્રીભવન પામીને કિરણ કારણ કે લેન્સ હોય પારદર્શક માધ્યમ હોય અને આપણે આગળના વિડીયો લેક્ચરમાં જોયું કે અપારદર્શક સપાટી ઉપર જ્યારે પ્રકાશ પડે ત્યારે પરાવર્તન થાય પણ જ્યારે પારદર્શક સપાટી ઉપર પ્રકાશ પડે ત્યારે મોટા ભાગના કિરણોનું વક્રીભવન થતું તો કીકીની પાછળ આવેલો લેન્સ છે જે બહિર્ગોળ લેન્સ જેવી રચના કરે છે વચ્ચેથી જાડો હોય તો એ પ્રકાશના કિરણોનું વક્રીભવન કરી અને એનું કેન્દ્રિત કરવાનું કામ નેત્ર પટલ ઉપર રેટિના ઉપર કરે હવે આ રેટિના છે એના ઉપર જો બરાબર વચ્ચે આ વક્રીભવન પામેલા કિરણો કેન્દ્રિત થાય તો આપણને વસ્તુનું સ્પષ્ટ પ્રતિબિંબ આગળ કે પાછળ કેન્દ્રિત થતા હોય તો આપણને ચશ્મા આવે નજીકની દ્રષ્ટિની ખામી થાય કે દૂરની દ્રષ્ટિની ખામી થાય એવું બની શકે બરાબર હવે આ રેટિના છે ઘણા બધા પ્રકારના અને ઘણા બધા ચેતાકોષો બનેલું હોય અથવા ચેતાકોષો ધરાવતા એમાં મુખ્યત્વે બે પ્રકારના ચેતાકોષો રેટિનામાં આવેલા હોય સૌથી પહેલા શંકુ કોષ જે તીવ્ર પ્રકાશની સંવેદના અનુભવશે અને રંગ પારખવાનું કામ કરશે અને બીજા નંબરે સળી કોષો જે ઝાંખા પ્રકાશની સંવેદના અનુભવશે એટલે આપણી આંખમાં રેટિના આવેલો હોય એ બે પ્રકારના ચેતાકોષો ધરાવે મુખ્યત્વે બરાબર જેમાં પહેલા શંકુ કોષ જે તીવ્ર પ્રકાશની સંવેદના અનુભવે અને રંગ પારખવાનું કામ કરે બીજા શળી કોષ જે ઝાંખા પ્રકાશની સંવેદના અનુભવશે બરાબર હવે આ નેત્રપટલ ઉપર કેન્દ્રિત થયેલા કિરણ પ્રતિબિંબ રચશે જે દ્રષ્ટિ ચેતા મારફતે મગજ સુધી પહોંચશે અને પછી આપણને જે તે વસ્તુ દેખાય પણ આ રેટિના અને દ્રષ્ટિ આ બે વચ્ચે થોડોક પોર્શન એવો હોય કે જ્યાં સંવેદી કોષો હોતા નથી મતલબ કે કોઈ સંવેદના દ્રષ્ટિની સંવેદના આપણે એટલા વાર પૂરતી અનુભવતા નથી એટલે કે ત્યાં કોઈ પ્રકાશનું સંવેદના અનુભવાતી ના હોય દ્રષ્ટિ હોય નહીં તો આ જગ્યાએ
રેટિના અને દ્રષ્ટિ ચેતા વચ્ચે થોડો પોર્શન એવો છે કે જ્યાં સંવેદી કોષો હોતા નથી, મતલબ કે ત્યાં પ્રકાશની દ્રષ્ટિની સંવેદના આપણે અનુભવતા નથી, એટલે એ ભાગમાં કોઈ વસ્તુ આપણને દેખાય નહીં એટલા ભાગ. તો આ જગ્યાને બ્લાઇન્ડ સ્પોટ, અંધબિંદુ કહેવામાં આવશે. દ્રષ્ટિ ચેતા અને રેટિનાની વચ્ચે. હવે આ વસ્તુ સમજવા માટે એક સરસ મજાની પ્રવૃત્તિ તમને આપી છે કે એક શીટ લેવાની, એક ગોળનું ચિહ્ન અને ક્રોસનું ચિહ્ન મૂકવાનું. ગોળનું ચિહ્ન હોય ક્રોસની જમણી તરફ રે રીતે મૂકો અને ક્રોસ અને ગોળ વચ્ચે 6-8 સેન્ટીમીટરનું અંતર રહે એટલી પટ્ટી તમારે લેવાની છે. પછી તમારો હાથ પહોંચે એટલા અંતરે આ શીટને પકડો અને પહેલા ડાબી આંખને બંધ કરીને આ શીટને ધીમે ધીમે નજીક તમારી આંખની નજીક લેવાની ટ્રાય કરો. તો તમે શીટને થોડેક અંતરે લાવશો ને એટલે ગોળ ચિહ્ન શીટમાંથી દૂર થઈ ગયું હોય એવું આપણને લાગશે. સમજાય છે પ્રવૃત્તિ હું બોલું છું કે એક કાગળની પટ્ટી લેવાની છે, ક્રોસનું ચિહ્ન અને વર્તુળનું ચિહ્ન કરો. વર્તુળનું ચિહ્ન જમણી તરફ કરવાનું છે, બરાબર? આટલું થઈ ગયું. બે ચિહ્ન વચ્ચે 6-8 સેન્ટીમીટરનું અંતર રાખવાનું છે, ક્લિયર? આટલું. પછી હાથમાં પકડવાનું છે, ડાબી આંખ બંધ કરવાની છે અને ધીમે ધીમે આ કાગળની ચિઠ્ઠીને પટ્ટીને નજીક લાવતા જવાનું છે. તો થોડાક અંતર પછી આપણને ગોળાકાર દેખાવાનું બંધ થશે. સેમ પ્રવૃત્તિ રિપીટ કરો જમણી આંખ બંધ કરી. તો થોડાક અંતરે તમને ક્રોસનું ચિહ્ન છે એ દેખાતું બંધ થશે, મતલબ કે ક્રોસનું ચિહ્ન અથવા તો ગોળાકાર દેખાવાનું બંધ થાય છે. એવું સજેસ્ટ કરે છે કે રેટિના પાસે એવું કોઈ બિંદુ છે કે જે પ્રકાશ પડે ત્યારે તેનો સંદેશો મગજને પહોંચાડી શકતું નથી. હવે મગજને સંદેશો ક્યારે ના પહોંચે? જ્યારે ત્યાં સંવેદી કોષો હોય નહીં ત્યારે, બરાબર? હવે રેટિના ઉપર જે પ્રતિબિંબ પડે છે, નેત્રમણી દ્વારા બકરી ભવન પામેલા કિરણ રેટિના ઉપર બરાબર વચ્ચે કેન્દ્રિત થઈને પ્રતિબિંબની રચના કરે. આ પ્રતિબિંબની છાપ તમે વસ્તુ ખસેડી ગમે આંખ સામે કે તરત જતી નથી, થોડો વખત એની અસર આપણા મગજમાં ચાલુ રહે છે. એક સેકન્ડમાં જ્યારે 16 કે એનાથી વધુ વખત કોઈ ગતિશીલ વસ્તુનું પ્રતિબિંબ બને તો આપણી આંખને એવું લાગે કે વસ્તુ ગતિમાં છે. સમજાય છે વસ્તુ? કે કોઈ વસ્તુનું સ્થિર પ્રતિબિંબ એક સેકન્ડમાં 16 કે તેથી વધુ વખત જો રેટિના ઉપર પડે તો આ વસ્તુ આપણને ગતિમાં હોય એવું લાગે, ક્લિયર? તમે રેટિનાની ઉપર જે પ્રતિબિંબ મળે છે એની છાપ વસ્તુને ખસેડી લીધા પછી થોડો વખત સુધી મગજમાં ચાલુ રહે, અદ્રશ્ય ન થાય, બરાબર? એનો અર્થ એવો થાય કે જો તમે એક સેકન્ડમાં 16 કે તેથી વધુ વખત કોઈ પણ ગતિશીલ વસ્તુનું સ્થિર પ્રતિબિંબ રચો છો રેટિના ઉપર તો આ વસ્તુ આપણને ગતિશીલ હોય એવું એને દ્રષ્ટિભ્રમણ કહેવામાં આવે, બરાબર? તમે એકચ્યુઅલી જે ટીવીમાં ને થિયેટર્સમાં જે મૂવી જોવા જાઓ છો એમાં એક સેકન્ડમાં 24 વખત પ્રતિ સેકન્ડ ચિત્રો આપણી આંખ સામેથી પસાર કરવામાં આવે અને એટલા માટે આપણને મૂવી ચાલતું હોય તો ખાસ થાય, બરાબર? એકચ્યુઅલી 16 કે તેથી વધુ હોય તો જ આપણને ગતિ, તો એ આપણને ગતિશીલ વસ્તુ એવો ભાષે. તો આ તો મૂવીમાં તો 24 વખત એક સેકન્ડમાં ચિત્રો પ્રતિબિંબ પસાર થાય એટલે આપણને મૂવી ચાલતું હોય એવો ભાષ થતો હોય છે.
આ પ્રવૃત્તિ સોરી આ ટોપિક સમજવા માટે તમને એક સરસ મજાની પ્રવૃત્તિ આપી છે આમ તો તમે નાના હતા ત્યારે કદાચ સાંભળી હશે કે એક કાર્ડબોર્ડનો ચોરસ ટુકડો લેવાનો એમાં વચ્ચે દોરી લગાવી શકાય એવી રીતે છિદ્ર કરવાનું એક બાજુ પાણી અને એક બાજુ પોપટ એવી રીતે દોરવાનું અથવા ચિત્ર ચોટાડવાનું પોપટને મતલબ કોઈ બીજું પક્ષી પણ ચાલે પણ નોર્મલી પોપટ હોય પાંજરા એટલા માટે એક બાજુ પાંજર અને એક બાજુ પોપટ આ રીતે આપણે કરવાનું પછી દોરીને વચડાવી છોડી દેવાનું તો તમને પોપટ પાંજરા ના હોય ને એવું લાગશે જેને દ્રષ્ટિ સાતત્યનો સિદ્ધાંત કહેવામાં આવે કે જ્યારે કોઈ પણ ગતિશીલ વસ્તુનું સ્થિર પ્રતિબિંબ એક સેકન્ડમાં 100 કે તેથી વધુ વખત રેટિના ઉપર રચાય ત્યારે વસ્તુ ગતિશીલ છે એવું આપણને લાગે બરાબર આ સિદ્ધાંતને દ્રષ્ટિ સાતત્યનો સિદ્ધાંત કહેવાય એટલે પોપટ પાંજરામાં છે એ દ્રષ્ટિ સાતત્ય કહેવામાં આવે હવે આપણી આંખને બહારની વસ્તુઓ પજવે અથવા તો બહારની વસ્તુથી આપણી આંખનું રક્ષણ થાય એટલા માટે કુદરતે આપણને પોપચા અથવા પાક પણ આપી જે બંધ થાય એટલે ધૂળના લજકણોને અંદર આવતા અટકાવે બિનજરૂરી પ્રકાશને અંદર આવતા અટકાવે અને આપણી આંખનું રક્ષણ કરે હવે આપણી આંખ કુદરતે બહુ સરસ રંગ પણ પારખી શકે પ્રકાશ જરૂર પૂરતો અંદર આવી શકે આંસુ દ્વારા મેલ ધોવાઈ જાય અથવા તો પર ધૂળ કે એવી કોઈ બહારની વસ્તુ આંખમાં પડી હોય તો બહાર નીકળી જાય આવી કુદરતી ગોઠવણ કરી અને જે ઓછામાં ઓછું 25 સેન્ટીમીટર અંતર હોય તો વસ્તુને જોઈ શકે અને વધુમાં વધુ અનંત અંતર સુધી જો તમારી આંખ ખૂબ સારી તો તમે અનંત અંતર સુધી વસ્તુને સ્પષ્ટ જોઈ શકો બરાબર એટલે આપણો આંખ છે એ કુદરતે ભગવાને ખૂબ સરસ રચના કરી નાખી એટલે આપણો 25 સેન્ટીમીટર છે એને નજીકનું બિંદુ કહેવાય અને અનંત અંતર છે એને દૂરનું બિંદુ કહેવાય એટલે આપણી આંખની જોવાની રેન્જ જોવો તો 25 સેન્ટીમીટર થી અનંત અંતરની કહેવાય જે નોર્મલ આંખ હોય તો પણ કોઈ વખત એવું બને કે વંશ પરંપરાગત રીતે અથવા તો ઉંમરને કારણે અથવા તો કોઈ રોગને કારણે આંખમાં નબળી પડે તો શું મેં આગળ આજ લેક્ચરમાં વાત કરી કે પ્રતિબિંબ વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલ ઉપર એક્ઝેક્ટલી વચ્ચે પડવું જોઈએ પણ જો આગળ કે પાછળ પડે છે તો આપણે ચશ્મા પહેરવા પડે બરાબર છે એટલે કોઈ પણ કારણોસર નેત્રપટલ ઉપર પ્રતિબિંબ બરાબર વચ્ચે પડતું નથી રચાતું નથી તો શું થાય તો કા નજીકનું ના દેખાય કા દૂરનું ના દેખાય સામાન્ય રીતે માણસોમાં એવું હોય કે 42 વર્ષની ઉંમર પછી નજીકનું જોવામાં તકલીફ પડે જેને બેતાલા કહેવાય એવી જ રીતે તમે જો સંતોલ આહાર બરાબર ના લેતા હો અથવા કોઈ વાર વંશ પરંપરાગત રીતે અથવા કોઈ વાર કોઈ બીજા રોગને કારણે તમને નાની ઉંમરમાં દૂરનું જોવાની તકલીફ પડે આપણા ક્લાસમાં ઘણા બધા સ્ટુડન્ટ્સ હોય છે કે જે બેન્ચ ઉપરથી બોર્ડ બરાબર ના વાંચી શકતા એને તકલીફ પડતી હોય તો એને આપણે આગળ બેસાડી અથવા તો ટેક્સ્ટબુકમાંથી લખવાની છૂટ આપવી પડે આવી ગોઠવણ કરવી પડે છે એટલે કોઈ વખત કોઈ પણ કારણોસર નજીકની દ્રષ્ટિ જાગતી પડે અથવા તો દૂરની દ્રષ્ટિ જાગતી પડે તો એને દ્રષ્ટિની ખામી કહેવાય અને અંતર્ગોળ લેન્સ અથવા તો બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરીને એને દૂર કરવા ટ્રાય કરવાની જરૂર પડે કોઈ વાર એવું બને કે આપણો નેત્રમાં કામ કરતો અટકી જાય તો દ્રષ્ટિ ધૂંધળી નેત્રમાં મતલબ લેન્સ નોર્મલી એવું જોવા મળે કે 60 વર્ષની ઉંમર પછી આજે નેત્રમણી હોય બહુ બધું કામ કરી કરીને ધૂંધળો બની જાય તો પ્રકાશના કિરણો વક્રી ભવન બરાબર થાય અને વક્રી ભવન બરાબર ના થાય તો ઉદ્દેશ્ય પ્રતિબિંબ બરાબર રચાય નહીં તો આપણને બરાબર દેખાય નહીં આપણી દ્રષ્ટિ ધૂંધળી બની જાય આ બટ ઓબ્વિયસ વસ્તુ છે તો એવી વ્યક્તિને આપણે મોતીઓ આવે
જ્યાં નેત્રમણી ગુંદળો બની જાય. અને જો આને નિગ્લેક્ટ કરો, ઇગ્નોર કરો, તો આ સમસ્યા મોટી પણ થઈ શકે, આવું બને. પણ એનો બહુ સીધો સાદો ઉપાય છે કે જે ધૂંધળો થઈ ગયેલો કુદરતી લેન્સ છે એને કાઢી નાખવામાં આવે અને યોગ્ય કેન્દ્ર લંબાઈનો નેત્રમણી અથવા તો લેન્સ બીજો મૂકી દેવામાં આવે. બરાબર, આ કેટરેક્ટ અથવા તો મોતી યોગ હોય. કોઈ વાર એવું બને કે ઉંમરને કારણે અથવા અન્ય કારણોસર નજીકનું બરાબર ના દેખાય કે દૂરનું ના દેખાય, તો એના માટે બાયફોકલ લેન્સ નો ઉપયોગ કરવામાં આવે છે અને દ્રષ્ટિની ખામીને દૂર કરવાની ટ્રાય કરવામાં આવે છે. હવે આપણી આંખ આટલું અગત્યનું અંગ હોય જે રંગ પારખી શકે, જોઈ શકે અને બીજા કેટલીય વસ્તુમાં આપણને મદદરૂપ થઈ શકતી હોય, લખવા વાંચવામાં બધાય, એવી આંખની જાળવણી કરવી જરૂરી. તો જ્યારે તમને ડોક્ટર ચશ્મા પહેરવાની સલાહ આપે તો ચોક્કસ પહેરવા જોઈએ. આંખ માટે બહુ ઓછો કે બહુ વધારે, આ બંને પ્રકારનો પ્રકાશ છે યોગ્ય નથી. જો અપૂરતો પ્રકાશ હોય તો આંખ ખેંચાય અને માથું દુખે, અને જો બહુ વધારે પ્રકાશ હોય તો આપણા નેત્રપટલને નુકસાન પહોંચાડી શકે. એટલે બહુ ઝાંખો કે બહુ તીવ્ર પ્રકાશ આપણે માટે યોગ્ય નથી. આ સિવાય સૂર્યપ્રકાશ અથવા તો વેલ્ડિંગ જેવા શક્તિશાળી પ્રકાશ સામે સીધે સીધું જોવું જોઈએ. ઘણાને આંખ ખંજવાળવાની ટેવ હોય, ચોળવાની ટેવ હોય, નહીં કરવાની. ટીવી, મોબાઈલ, કમ્પ્યુટર એની સામે લાંબો સમય સુધી બેસી રહેવું જોઈએ નહીં. તમારી આંખને વારંવાર ચોખ્ખા પાણીથી ધોવી જોઈએ. આંખમાં કોઈ કચરો પડે છે, ધૂળ હોય કે બીજું કંઈ પણ, તો એને સ્વચ્છ પાણીથી ધોઈને કાઢવા ટ્રાય કરો. છતાંય જો તકલીફ ચાલુ રહે તો ડોક્ટરને બતાવો. પણ તમારી જાતે જાતે આંખો ઉપર પ્રયોગ કરવાનો બંધ કરો. વાંચવા બેસો તો હંમેશા યોગ્ય અંતરે બુક રાખીને, પેપર રાખીને વાંચો, અને પ્રકાશ તમારે જે વાંચવાનો છે એના પર પડે એવી રીતે બેસીને વાંચવાનું. બરાબર, તમારી આંખો ઉપર પ્રકાશ આવે અને જે વાંચવાનું છે એના ઉપર પ્રકાશ નહીં પડે તો તમને તકલીફ પડશે, આંખો ખેંચાશે. એટલે આ વસ્તુનો ખ્યાલ રાખવાનો કે વાંચવાની વસ્તુ યોગ્ય અંતરે રાખીને વાંચવાનું, બહુ દૂરે નહીં રાખવાનું અને બહુ નજીક પણ રાખવાનું. આ સિવાય તમારા ખોરાકમાં વિટામિન એ, જે આપણી આંખની યોગ્ય દ્રષ્ટિ માટે ખૂબ જરૂરી છે, એનો સમાવેશ ચોક્કસપણે કરવો જોઈએ. બાકી આંખની કોમન બીમારી છે રક્તાંતળા, પણ મતલબ કલર ઓળખી શકાય નહીં એવી પરિસ્થિતિ આવીને ઊભી રહી. તો આપણી આંખને જો આપણે સાચવવી હોય તો આપણા ખોરાકમાં વિટામિન એ વાળા પદાર્થ, મતલબ કે ગાજર હોય, બ્રોકોલી હોય, પાલક જેવી ભાજી હોય, કોડ લીવર ઓઇલ હોય, આ બધાનો સમાવેશ કરવો જોઈએ. આ સિવાય ઈંડા, દૂધ, દહીં, માખણ, ચીઝ, પપૈયું અને કેરી જેવા ફળ, આ બધાનો સમાવેશ તમારા ખોરાકમાં કરવો જોઈએ, તો તમારી આંખ બહુ સરસ સચવાઈ રહે. હવે બધા પ્રાણીની આંખના આકાર એક સરખા ના હોય. કરચ નાની આંખ હોય, હોય બહુ જ નાની, કારણ કે કરચ તો પોતે જ આટલો હોય, પોતે આટલો, પણ એની આંખ એના શરીરના પ્રમાણમાં ખૂબ નાની હોય, પણ તે છતાંય કરચલાની આંખમાં એવી સગવડ છે કે ચારે બાજુ જોઈ શકે. એટલે જો એ કોઈ દુશ્મન, શત્રુ, શિકારી પાછળથી આવતો હોય તો એને જોઈ શકે અને ખબર પડી જાય. એની સામે પતંગિયું નાની પણ એની આંખો મોટી, ખૂબ જ નાના દોઢની હજારો આંખની બનેલી હોય ને એવી પતંગિયાની આંખ જોવા મળે. એટલે સામેની તરફ જ નહીં પણ બાજુમાં અને પાછળ પણ જોઈ શકે. એવી રીતે ઘુવડ,
ઘુવડની આંખ તમે જોઈ હોય તો બીજા બધા પ્રાણીઓ કરતા પક્ષીઓ કરતા કમ્પેરેટિવલી મોટી, અને ઘુવડ માટે એવું કહેવાય કે રાત્રિના સમયે પણ બરાબર જોઈ શકે, તમારી સાંજે કોઈ કારણ છે. તો એનું એકમાત્ર કારણ કે ઘુવડની આંખ જે પારદર્શક પટલ છે, ને હમણાં કીધું કે ઘુવડનો આંખ મોટી હોય મતલબ એનો કોર્નિયા છે મોટો, અને કોર્નિયાની સાથે સાથે પ્યુપી કીકી પણ મોટી હોય એટલે એની આંખમાં વધારે પ્રકાશ પહોંચી શકે. આ સિવાય એનું નેત્રપટલ હોય એમાં મોટી સંખ્યામાં સ્વયંકોષો અને ઓછી સંખ્યામાં શંકુકોષો હોય. હવે સ્વયંકોષો છે એ આંખના પ્રકાશની સંવેદના અનુભવી શકે અને એનું પ્રમાણ વધારે છે એટલે ઘુવડ રાત્રિના ઝાંખા પ્રકાશમાં પણ જોઈ શકે છે. જ્યારે શંકુકોષો ઓછા છે મતલબ કે તીવ્ર પ્રકાશની સંવેદના એ ઓછી અનુભવી શકે છે એટલે દિવસે બરાબર દેખાતું નથી. જ્યારે એની સરખામણીમાં દિવસના પક્ષીઓ સમળી અને ગરુડ જેવા પક્ષીઓ છે એમાં વધારે શંકુકોષો અને ઓછા સ્વળીકોષો જોવા મળે. શંકુકોષો વધારે હોય એટલે દિવસના તીવ્ર પ્રકાશની સંવેદના એ સરસ રીતે અનુભવી શકે, જ્યારે રાત્રે ઝાંખા પ્રકાશની સંવેદના અનુભવી શકે નહીં. એના પછીનો ટોપિક આપણો ખામીયુક્ત દ્રષ્ટિવાળા વ્યક્તિ વાંચી અને લખી શકે. તો હા, ચશ્માની વાત તો કરી. હવે કોઈ વખત જન્મથી વસ્તુઓ જોવા માટેની દ્રષ્ટિ મળી હતી, આંખો દેખાતી, અથવા કોઈ વખત સાવ નથી મતલબ ટોટલી આંધળા, કોઈ વાર કોઈ રોગને લીધે પ્રોબ્લેમ હોય જેમ કે ડાયાબિટીસ હોય તો એને ગ્લુકોમા થવાની શક્યતા હોય જેને લીધે આંખની દ્રષ્ટિ ઓછી થતી જતી હોય, બરાબર છે? તો એ ખામી કે રોગને લીધે, તો કોઈ રોગને લીધે પોતાની દ્રષ્ટિ ગુમાવતી હોય, તો આવી વ્યક્તિ જે મર્યાદિત દ્રષ્ટિ ધરાવે છે અથવા તો ધરાવતી છે એ સ્પર્શ દ્વારા અથવા તો અવાજો ધ્યાનપૂર્વક સાંભળીને વસ્તુને ઓળખવા પ્રયત્ન કરે, એટલે કે એ પોતાના કાનને અને ચામડીને વધારે વિકાસથી આ બધું અનુભવી શકે. આ સિવાય એને સાંભળવા માટે, એને સ્પર્શ દ્વારા વસ્તુ ઓળખવામાં મદદ કરવા માટે ઘણા બધા સ્ત્રોત હવે ઉપલબ્ધ છે. એમાં મુખ્યત્વે સ્ત્રોત બે પ્રકારના, એક અપ્રકાશીય સાધનો અને બીજા પ્રકાશીય સાધનો. હવે પ્રકાશીય સાધનો બહુ લિમિટેડ કે જેમાં બે લેન્સનું સંયોજન કરીને દ્રષ્ટિની ક્ષમતા વિકસાવવામાં આવતી હોય અથવા વધારવામાં આવતી હોય, જેમાં બાયફોકલ લેન્સ, મેં હમણાં વાત કરી કે કોઈ વાર દૂરનું અને નજીકનું બે ના દેખાતું હોય તો આપણે અંતર્ગોળ અને બહિર્ગોળ બે લેન્સનો ઉપયોગ કરવો પડે. બે અલગ અલગ થઈ શકે અથવા એક જ ચશ્માના પણ થઈ શકે, તો એને બાયફોકલ લેન્સ કહેવાય જે દૂરનું અને નજીકનું બે ખામીને દૂર કરવા ટ્રાય કરે. એના પછી કોન્ટેક્ટ લેન્સ, આ શબ્દથી તમે પરિચિત છો કે જેને ચશ્મા પહેરવા નથી ગમતા અથવા તો ડોક્ટરને એવી કોઈ સલાહ આપી હોય, હવે તો ફેશનમાં પણ પહેરાય છે ડ્રેસને મેચિંગ કોન્ટેક્ટ લેન્સ જેથી આપણી આંખનો રંગ બદલી શકીએ, આવું બને છે. પણ એ કોન્ટેક્ટ લેન્સ, ટિન્ટેડ ગ્લાસ, કલરફુલ ગ્લાસ, એના પછી મેગ્નિફાયર્સ જે વસ્તુને હોય એના કરતા મોટી બતાવે મતલબ બિલોરી કાચા. આ સિવાય ટેલિસ્કોપિક સાધનો, ભવનાથ જાવકર ગિરના મીટુ અંબાજી મંદિર આપણે જેનાથી જોઈએ છીએ અને ટેલિસ્કોપ કહેવાય, બરાબર? તો એમાં એક કરતા વધારે લેન્સના સંયોજનનો ઉપયોગ કરવામાં આવે જે ખામીયુક્ત દ્રષ્ટિને સુધારવા માટે ઉપયોગી હોય. જ્યારે અપ્રકાશીય સાધનો વેરાયટી જોવા મળે, જેમાં દ્રષ્ટિ સંબંધી સાધનો, સ્પર્શ સંબંધી સાધનો, શ્રવણ સંબંધી સાધનો અને ઇલેક્ટ્રોનિક સાધનોનો સમાવેશ થાય, જેમાં દ્રષ્ટિ સંબંધી સાધનો શબ્દોને મોટા કરી શકે,
પ્રકાશની યોગ્ય તીવ્રતા પૂરી પાડી શકે અને વસ્તુને યોગ્ય અંતરેથી જોઈ શકે. સ્પર્શ સંબંધી સાધનમાં ખામીયુક્ત દર્શિવા વ્યક્તિઓને નોંધ કરવામાં, વાંચવામાં, લખવામાં મદદરૂપ થાય એવી બ્રેઇલ લિપિની સ્લેટ અને સ્ટાઇલસનો સમાવેશ થાય. સ્લેટ અને પેન સાદી ભાષામાં આપણે કહીએ તો એનો ઉપયોગ થાય. શ્રવણ સંબંધી સાધનો હોય તો એમાં કેસેટ હોય, ટેપ રેકોર્ડર હોય, બોલતા પુસ્તકો હોય, બીજા સાધનો હોય, આ બધાનો ઉપયોગ થાય. આ સિવાય ક્લોઝ સર્કિટ ટીવી, ગુજરાતીમાં કહીએ તો બંધ પરિપથ ટેલિવિઝન, એવું ઇલેક્ટ્રોનિક સાધન છે જે છાપેલી વસ્તુઓ છે, મતલબ કે આપણું બુક કે પેપર, એને યોગ્ય રંગ છટાઓના ભેદ દ્વારા અને પ્રકાશિતતા દ્વારા વિસ્તૃત કરવાનું કામ કરે. મતલબ આપણી આંખ ઓળખી શકે એવા કલર એમાં ચેન્જ થાય અને આપણી આંખ ઓળખી શકે એટલો પ્રકાશ આ ક્લોઝ સર્કિટ ટીવી દ્વારા ઉત્પન્ન થાય અને આ બેના કોમ્બિનેશનથી વસ્તુની વિસ્તૃત છબી આપણને મળે. આ સિવાય ઓડિયો સીડી હોય, કમ્પ્યુટર સાથે વોઇસ બોક્સ જોડવામાં આવે, આ બધા દ્વારા જરૂરી શબ્દો સાંભળી લખી શકાય છે. હવે એના પછીનો ટોપિક આવ્યો બ્રેઇલ લિપિ, એટલે લુઈસ બ્રેઇલ નામના વૈજ્ઞાનિકે, જે પોતે ખામીયુક્ત દ્રષ્ટિવાળો વૈજ્ઞાનિક હતો અને એને આવી પોતાના જેવી વ્યક્તિઓને મદદરૂપ થઈ શકે એના માટે એક લિપિ વિકસાવી 1821 અને પબ્લિશ કર્યું. અત્યારે જે બ્રેઇલ લિપિ અમલમાં છે 1932માં આવી, જેમાં સામાન્ય ભાષાઓ પણ છે. એના સિવાય ગણિત અને વૈજ્ઞાનિક સમીકરણો સંકેતો માટે બ્રેઇલ કોડ છે. આ લિપિનો ઉપયોગ કરીને આપણે ભારતમાં જે અસંખ્ય ભાષાઓ વપરાય છે એમાંની ઘણી બધી ભાષાઓ બ્રેઇલ લિપિ દ્વારા આપણે સાંભળી સમજી શકીએ છીએ. બ્રેઇલ લિપિમાં 63% લિપિ હોય, તરા ડોટ પેટર્ન, તરા એટલે પેટર્ન બરાબર, જેમાં ચિહ્નો પણ આવી જાય. દરેક ચિહ્ન એક અક્ષર, અક્ષરોનું સંયોજન, એક સામાન્ય શબ્દ કે વ્યાકરણ સંબંધી સંકેત રજૂ કરે. ટપકાને બે ઉભીહારના સેલ્સમાં, ઉભીહાર એટલે સેલ, બે ઉભીહારના ખાનામાં ગોઠવવામાં આવે અને દરેક ખાનામાં 3 ટપકાનો સમાવેશ થાય અને આ ટપકા સ્પર્શથી ઓળખવાના, એટલે થોડા પાના ઉપર ઉપસેલા જોવા મળે, જેને અડીને આંતરિક વ્યક્તિ હોય અથવા તો ખામીયુક્ત દ્રષ્ટિવાળી વ્યક્તિ હોય એ અક્ષરોને, શબ્દોને, વ્યાકરણના ચિહ્નોને ઓળખી શકે બરાબર. એટલે ખામીયુક્ત દ્રષ્ટિવાળા લોકો હોય એને સૌથી પહેલા અક્ષરોથી બ્રેઇલ લિપિ લખવાનું શરૂ કરે, શીખવાનું શરૂ કરે અને ત્યાર પછી ખાસ સંકેતો, ગણિત અને વિજ્ઞાનના હોય કે બીજા કોઈ હોય, એ ખાસ સંકેતો, ચિહ્નો, અક્ષરોના સંયોજનો આ બધું શીખે. પણ એની સ્પર્શથી શીખવાની ક્ષમતા જેટલી વધુ એટલું જલ્દી બ્રેઇલ લિપિ લખી શકશે, શીખી શકે. બ્રેઇલ લિપિનું લખાણ તમે હાથથી પણ ઉત્પન્ન કરી શકો, મશીન દ્વારા પણ ઉત્પન્ન કરી શકો, એવા ટાઈપરાઇટર પણ મળે છે અને પ્રિન્ટિંગ મશીન પણ આપણને એવા મળે છે. હવે જે લોકો ખામીયુક્ત દ્રષ્ટિ ધરાવતા હોય પણ છતાંય એવી માન્યતા હોય કે બીજું કંઈ કરી ના શકે, આગળ ના વધી શકે, તો એના માટે થોડા ઉદાહરણ પણ આપેલા છે કે દિવાકર નામનો એક છોકરો હતો, ખામીયુક્ત દ્રષ્ટિ ધરાવતો હતો પણ એને ગાયક તરીકે બહુ અદભુત કામગીરી કરી. એવી જ રીતે રવિન્દ્ર જૈન, જે રામાયણમાં ભારતમાં ગાયક કલાકાર તરીકે હતા, સંગીતકાર તરીકે હતા, એ પણ ખામીયુક્ત દ્રષ્ટિવાળી વ્યક્તિ. લાલ અડવાણી, જે વિકલાંગોના પુનર્વસન અને વિશિષ્ટ કેળવણી માટે કાર્યરત છે અને યુનેસ્કોમાં બ્રેઇલ લિપિના વિકાસ અને એની સમસ્યાઓ માટે ભારતનું પ્રતિનિધિત્વ આ લાલ અડવાણીએ કરેલું. અને હેલન કેલર,
ખામીયુક્ત દ્રષ્ટિવાળી વ્યક્તિ જેને માત્ર 18 મહિનાની ઉંમરે દ્રષ્ટિ ગુમાવી હતી, મતલબ બ્લાઇન્ડ હતા, પણ માત્ર પોતાના સંકલ્પ અને સાહસથી એ ગ્રેજ્યુએટ થઈ શક્યા હતા. અને સ્ટોરી ઓફ માય લાઈફ જેવી પુસ્તક હેલન કેલર લખી શક્યા હતા. આપણા જૂનાગઢની વાત કરીએ તો શ્રી આશીષ માંકડ, આપણા કાલરિયાના પેરેન્ટ્સ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી અમિતાબેન માંકડ છે એમના હસબન્ડ, અને એમના બેન દીપ્તિબેન માંકડ જન્મથી બ્લાઇન્ડ છે, પણ તે છતાં આશીષભાઈ માંકડ અત્યારે સીએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જે શ્રવણ સંબંધી માધ્યમ દ્વારા અભ્યાસ કરીને સફળ થઈ શક્યા છે. તો આપણી આજુબાજુ આવા ઘણા બધા ઉદાહરણો આપણે જોઈ શકીએ જેની એક ક્ષમતા ઓછી હોય પણ એને પોતાની બીજી ક્ષમતાઓને વિકસાવીને સફળતા મેળવી હોય. તો કોઈ પણ સંજોગોમાં નાસિકા થયા વગર પોતાની ક્ષમતાઓને વિકસાવવાની આદત પાડવી જરૂરી છે. આજનો વિડીયો લેક્ચર અહીંયા સુધી, ફરીથી મળીશું ત્યાં સુધી નમસ્કાર.